શ્રીમાન પેરા, ગૃહ અંદાજપત્રનું કામ બે તબક્કામાં કરે છે. પહેલા તબક્કામાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા કરવામાં આવે છે, ફૂલ સ્ટોપ. જ્યારે બીજા તબક્કામાં અંદાજપત્રમાં રજૂ કરાયેલી અનુદાનો માટેની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવે છે અને મત લેવામાં આવે છે, ફૂલ સ્ટોપ. અંદાજપત્ર ઉપર સામાન્ય ચર્ચા માટે વધુમાં વધુ 4 દિવસ આપવામાં આવે છે. અનુદાન માટેની માંગણીઓ ઉપર ચર્ચા તેમજ મતદાન માટે વધુમાં વધુ 18 દિવસ આપવામાં આવે છે, ફૂલ સ્ટોપ. નિયમ 221 અનુસાર અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા દરમિયાન ગૃહને આખા અંદાજપત્ર પર અથવા તો તેમાં સમાયેલા કોઈ સિદ્ધાંતના પ્રશ્ન પર ચર્ચા કરવાની છૂટ હોય છે, ફૂલ સ્ટોપ. આ તબક્કે અંદાજપત્રની સામાન્ય તપાસ એટલે કે અમુક વિષય અથવા સેવાની અગત્ય અનુસાર ખર્ચની યોગ્ય ફાળવણી અંદાજપત્રમાં દર્શાવ્યા પ્રમાણેની કર નાખવાની નીતિ અને નાણામંત્રીશ્રીના પ્રવચન પરની ચર્ચા મર્યાદિત હોય છે, ફૂલ સ્ટોપ. પરંતુ ખર્ચની વિગતો, અનુદાનો માટેની માંગણીઓ હાથ પર લેવામાં આવે ત્યારે જ ચર્ચી શકાય છે, ફૂલ સ્ટોપ. કરવેરા અને તેને લગતી બાબતો વિશેની ચર્ચા નાણાં વિધેયક પરની વિચારણા દરમિયાન થઈ શકે છે. સામાન્ય ચર્ચા દરમિયાન કોઈપણ પ્રશ્ન ઉપર મત લેવાના હોતા નથી, ફૂલ સ્ટોપ. માત્ર ચર્ચા જ થાય છે. સામાન્ય ચર્ચા પૂરી થયા પછી જુદા જુદા ખાતાઓને લગતા અનુદાનો માટેની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવે છે, ફૂલ સ્ટોપ. અને તેના પર મત લેવામાં આવે છે. પેરા, ચાલુ નાણાકીય વર્ષ માટે મંજૂર કરવામાં આવેલી રકમ અપૂરતી જણાય અથવા કોઈ નવી સેવા માટે ખર્ચ કરવાનું જરૂરી બને ત્યારે આવા ખર્ચની રકમ દર્શાવતું પત્રક ગૃહ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે, ફૂલ સ્ટોપ. આવી માંગણીઓની ચર્ચા અને મતદાન માટે અધ્યક્ષશ્રી નક્કી કરે તેટલા દિવસ રાખવામાં આવે છે, જે મર્યાદિત હોય છે. પેરા, આપનો વિશ્વાસુ.